છે, પૂરતી સારવાર નથી મળતી, આવા લોકોના આક્ષેપો થાય છે. હવે આરોગ્ય તંત્ર આને લઈને કઈ રીતના જાગૃત થશે? કારણ કે રાજકોટમાં પણ આવો જ કિસ્સો બે દિવસ પહેલા એક સામે. હવે આમાં આપણે છેલ્લા થોડાક સમયથી સંવેદના નામના એક અભિગમ દ્વારા બધા જેટલા પણ આપણા હેલ્થના કર્મચારીઓ છે, છેક ઉપરથી સિનિયર મોસ્ટથી માંડીને જે છેલ્લે આપણા આશા બહેનો હોય છે, બધાને કે બીજા બધા લોકો સાથે સંવેદના સાથે કઈ રીતે આપણે વર્તન કરવું જોઈએ. કામગીરી તો કરવાની જ છે, અને કદાચ લોકો ખોટી માંગણી પણ કરે તો પણ આપણે આપણું જે છે બેઝિક બિહેવિયરમાં વી હેવ ટુ બી કાઇન્ડ એન્ડ કેરિંગ કમ્પેશનેટ, એવું આપણે એક અભિગમ કરી જ રહ્યા છે. પણ જ્યાં સુધી આ પર્ટિક્યુલર ઇન્સિડન્ટનો સવાલ છે, એમાં અમને પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, એના આધારે મેં વાત કરી એ રીતે સુપરિન્ટેન્ડન્ટ સાથે, એના માટે એક તટસ્થ તપાસ માટેનું નિર્ણય પણ લેવાયું છે, અને તપાસના અંતે જે નીકળશે એની સામે આપણે જે પણ કાર્યવાહી લેવાની હશે કરશું. એ રિપોર્ટ આવ્યા પછી સરકારમાં જે પણ કાર્યવાહી કરી શકાય વી વિલ ડિસાઇડ વોટ ઇઝ ટુ બી ડન. એના માટે હવે આખા સિવિલ સંકુલની આજે મુલાકાત નહોતી લીધી, પણ સ્પેસિફિકલી જે અહીંયા ગાયનિક ડિપાર્ટમેન્ટ છે એમાં જે મેં વાત કરી મિડવાઇફરીના સેક્શનને જોયું, અહીંયા હું ચોક્કસ કહેવા માંગીશ કે ખૂબ ઉમદા કામગીરી, સારી કામગીરી થઈ રહી છે. એની ટીમને પણ હું અભિનંદન પાઠવવા માગું છું, અને એમના થકી બીજા બધા હોસ્પિટલ્સને પણ અહીંની જે પ્રેક્ટિસિસ છે, બેસ્ટ પ્રેક્ટિસિસ, એ શીખાડવા માટે અમે નિર્ણય લીધો છે. અલબત્ત ઉત્કૃષ્ટતા હંમેશા એક યાત્રા હોય છે, એ કોઈ પૂર્ણ વિરામ નથી હોતો, એટલે હજી ગુજરાતભરમાં પણ જે નવી નવી પહેલો આપણે કરી શકીએ એવી અમે લગભગ 11 બિંદુઓ આજે મેં ડિટેલ નોટ કરીને આપી છે, જે મને બિલકુલ વિશ્વાસ છે કે ટૂંક સમયમાં રાજકોટ આ બધું કરીને આવો એક રાજકોટ મોડલ પૂરા ગુજરાતમાં આપણે અમલ કરી શકશું. ચાલીએ, નમસ્કાર. તો મેં જેમ કહ્યું, આપણે આ રીતની એક ટ્રેનિંગ પણ આપણે બધા માટે ટૂંક થોડાક સમય પહેલાં વિપશ્યના માટે પણ આપણે એક સર્ક્યુલર કર્યું હતું, કેમ કે આ બધા જનરલી હોસ્પિટલ્સમાં વોલ્યુમ કે પેશન્ટ્સના જે ફૂટફોલ હોય છે સંખ્યા પણ બહુ મોટી હોય છે, અને સ્વાભાવિક છે કે આટલા વધારે લોકો એક ઉતાવળ સાથે કામ કરતા હોય એટલે વાતાવરણ થોડું તંગ હોય શકે, પણ છતાં આપણે બિલકુલ આપણી ધીરજ ગુમાવ્યા વગર બધા જ કર્મચારીઓ બિલકુલ નિષ્ઠા સાથે અને ધીરજ સાથે કામગીરી કરવી જોઈએ. એના માટે તાલીમ, ટ્રેનિંગ, આવા રિટ્રીટ્સની વ્યવસ્થા કરી છે, પણ સાથે સાથે કંઈક આવા કેસીસ બને કે જે યોગ્ય ન હોય તો એમાં તટસ્થ તપાસ કરીને એક્શન લેવા સુધી પણ સરકાર બિલકુલ પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે.